નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પુથીના યુનિટ નંબર આઠ માય મૂડ્સ માય ફિલિંગ્સનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક છે તે નવી બુક પ્રમાણેની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે યુનિટ નંબર આઠ માય મૂડ્સ માય ફિલિંગ્સની જે ગાલા સ્વાધ્યપોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો આપણને શિક્ષકનો ફોટો આપેલો છે નીચે આપણને એના વિશે માહિતી આપી છે ટીચર ટીચર વોટ ડુ યુ ડુ શિક્ષક શિક્ષક તમે શું કરો છો તો આઈ ટીચ સ્ટુડન્ટ્સ આઈ ટીચ સ્ટુડન્ટ્સ એટલે કે હું શિક્ષક શિક્ષક છું અને હું વિદ્યાર્થીઓને ભણાવું છું ટીચ એટલે કે ભણાવું ફાર્મર ફાર્મર વોટ ડુ યુ ડુ એટલે કે ખેડૂત ખેડૂત તમે શું કરો છો તો આઈ ડુ ફાર્મિંગ આઈ ડુ ફાર્મિંગ એટલે કે હું ખેતી કરું છું સોલ્જર સોલ્જર વોટ ડૂ યુ ડુ સૈનિક સૈનિક તમે શું કરો છો તો આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી એટલે કે હું દેશનું રક્ષણ કરું છું સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ વોટ ડુ યુ ડુ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક તમે શું કરો છો તો આઈ ડૂ રિસર્ચ આઈ ડૂ રિસર્ચ એટલે કે હું સંશોધન કરું છું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોશો ડોક્ટરનો ફોટો આપણને આપો છે તો ડૉક્ટર ડૉક્ટર વોટ ડૂ યુ ડૂ ડૉક્ટર ડૉક્ટર તમે શું કરો છો તો આઈ પ્રિસ્ક્રાઈબ મેડિસિન્સ આઈ પ્રિસ્ક્રાઈબ્સ મેડિસિન્સ એટલે કે હું દવાઓ લખી આપું છું ગાર્ડનર ગાર્ડનર વોટ ડૂય યુ ડૂ એટલે કે ગાર્ડનર ગાર્ડનર માળી માળી તમે શું કરો છો તો આઈ વોટર ધ પ્લાન્ટ્સ આઈ વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે હું છોડવાઓને પાણી પાઉં છું ટેલર ટેઇલર વોટ ડૂ યુ ડૂ એટલે કે દરજી દરજી તમે શું કરો છો આ સ્ટીચ ક્લોથીઝ આઈ સ્ટીચ ક્લોથીઝ એટલે કે હું કપડાઓ સીવું છું મેસન મેસન વોટ ડુ યુ ડૂ એટલે કે કડિયા કડિયા તું શું કરે છે તો આઈ બિલ્ડ હાઉસ આઈ બિલ્ડ હાઉસ એટલે કે હું ઘર બાંધું છું ચાલો ત્યાર પછી ડ્રાઈવર છે તો ડ્રાઈવર ડ્રાઈવર વોટ યુ ડૂ એટલે કે ડ્રાઈવર ડ્રાઈવર તમે શું કરો છો તો આઈ ડ્રીવ અ વ્હીકલ આઈ ડ્રીવ અ વ્હીકલ એટલે કે હું વાહન ચલાવું છું પોટર પોટર વોટ ડુ યુ ડુ એટલે કે કુંભાર કુંભાર તમે શું કરો છો તો આઈ મેક મેકઅપોટ્સ આઈ મેક મેકઅપોટ્સ એટલે કે હું ઘડાઓ બનાવું છું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખો એમાં સંશોધન તો સંશોધન માટેનો શબ્દ આપણને કવિતામાં આપ્યો છે રિસર્ચ આર ઈ એસ ઈ એ આર સી એસ રિસર્ચ ત્યાર પછી બીજું છે દવાઓ દવાઓ માટેનો શબ્દ છે મેડિસિન્સ એમ ઇડીઆઈસીઆઈએનિ એસ મેડિસિન્સ સીવવું સીવું માટેનો શબ્દ છે ટેઈલર ટી એ આઈઓલઓ આર ટેઈલર શીખવું માટે છે ટીચ ટી ઈ એ સી એચ ટીચ અને ખેતી માટે છે ફાર્મિંગ એફ એ આર એમ આઈ એનજી ફાર્મિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર બે કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા કાઉસમાં તમે જોશો તો વોટર્સ પ્રોટેક્ટ્સ ટીચિસ પ્રિસ્ક્રાઈબ્સ અને ડઝ જેવા શબ્દો આપણને આપ્યા છે એમાં પહેલું અ ફાર્મર ખાલી જગ્યા ફાર્મિંગ તો જવાબ આવશે ડઝ અ ફાર્મર ડઝ ફાર્મિંગ બીજું અ ટીચર ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ તો જવાબ આવશે ટીચિસ અ ટીચર ટીચિસ સ્ટુડન્ટ્સ ત્યાર પછી ત્રીજું અ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ તો જવાબ આવશે વોટર અ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ અ સોલ્જર ખાલી જગ્યા ધ કન્ટ્રી તો જવાબ આવશે પ્રોટેક્ટ્સ અ સોલ્જર પ્રોટેક્ટ્સ ધ કન્ટ્રી અ ડોક્ટર ખાલી જગ્યા મેડિસિન્સ તો જવાબ આવશે પ્રિસ્ક્રાઇબ્સ અ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન્સ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ વુ વોઝ હિરણ્ય કશ્યપુ હિરણ્ય કશ્યપુ કોણ હતા તો જોઈએ ઉત્તર હિરણ્ય કશ્યપુ વોઝ પ્રહલાદ ફાધર એટલે કે હિરણ્ય કશ્યપુ એ પ્રહલાદના પિતાજી હતા બીજો સવાલ વુ વોઝ પ્રહલાદ પ્રહલાદ કોણ હતો તો પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ તો પ્રહલાદ એ ગોડ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા ત્રીજું વુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ કોણે પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો તો હિરણ્ય કશ્યપુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ એટલે કે હિરણ્ય કશ્યપુએ કશ્યપુની બહેન હતી ત્યાર પછી પાંચમું હુ સેટ ઓન ફાયર કોણ અગ્નિ ઉપર બેસી ગયું તો હોલિકા સેટ ઓન ફાયર હોલિકા અગ્નિ ઉપર બેસી ગઈ હુ વોઝ ઇન હોલિકા સ્લેપ હોલિકાના ખોળામાં કોણ હતું તો પ્રહલાદ વોઝ ઇન હોલિકાસ સ્લેપ એટલે કે પ્રહલાદ હોળિકાના ખોળામાં હતો સાતમો સવાલ ડીડ હોલિકાસ પાવર વર્ક શું હોળિકાની જે શક્તિઓ હતી તેણે કામ કર્યું તો જવાબ આવશે નો હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક એટલે કે હોલિકાના પાવરે શક્તિએ કામ કર્યું નહીં આઠમું વુ વોઝ બર્ન ઇન ધ ફાયર કોણ અગ્નિમાં બળી ગયું તો હોલિકા વોઝ બર્ન ઇન ફાયર હોળિકા અગ્નિની અંદર બળી ગઈ ત્યાર પછી જો જોઈએ ક્વેશ્ચન નંબર ચાર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલું પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ખાલી જગ્યા પ્રહલાદ કોનો ભક્ત હતો તો આપણને અહીંયા ચાર વિકલ્પો આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે ગોડ વિષ્ણુ અથવા પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ બીજું પ્રહલાદ વોઝ હિરણ્ય કશ્યપુસ ખાલી જગ્યા પ્રહલાદ છે તે હિરણ્ય કશ્યપુનો શું હતો સન નેફ્યુ સોલ્જર કે સર્વન્ટ તો અહીંયા જવાબ આવશે સન તો પ્રહલાદ વોઝ હિરણ્ય કશ્યપુશ સન ત્યાર પછી ત્રીજું ગોડ વિષ્ણુ સેવ ખાલી જગ્યા ભગવાન વિષ્ણુએ કોને બચાવ્યું ધ કિંગ પ્રહલાદ ધ સોલ્જર કે હોલિકા તો જવાબ આવશે પ્રહલાદ તો ગોડ વિષ્ણુ સેવ પ્રહલાદ ચોથું ધ કિંગ થ્રીયુ પ્રહલાદ ફ્રોમ ધ ટોપ ઓફ ખાલી જગ્યા તો અહીંયા અ ટેબલ અ હાઉસ અ ટ્રી અને માઉન્ટેન આપણને આપ્યું છે તો જવાબ આવશે અ માઉન્ટેન ધ કિંગ થ્રીયુ પ્રહલાદ ફ્રોમ ધ ટોપ ઓફ માઉન્ટેન પાંચમું ધ કિંગ ટ્રાય ટુ કિલ પ્રહલાદ વિથ ખાલી જગ્યા સ્નેક્સ સ્નેક્સ પોઈઝન સ્ટિક્સ ગન્સ કે રોપ્સ તો જવાબ આવશે સ્નેક્સ પોઈઝન્સ ધ ક કિંગ ટ્રાય ટુ કિલ પ્રહલાદ વિથ સ્નેક્સ પોઈઝન ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા વોઝ ધ કિંગ્સ સિસ્ટર તો જવાબ આવશે હોલિકા હોલિકા વોઝ ધ કિંગ્સ સિસ્ટર હોલિકા સેટ ઓન ખાલી જગ્યા તો જવાબ આવશે ફાયર હોલિકા સેટ ઓન ફાયર આઠમું પ્રહલાદ વોઝ ખાલી જગ્યા તો નિયર ધ ફાયર ઇન હોલિકા સ્લેપ ઇન ધ કિંગ્સ સ્લેપ કે ઇન ધ ગોડ વિષ્ણુ સ્લેપ તો જવાબ આવશે ઇન હોલિકાસ લેબ તો પ્રહલાદ વોઝ ઇન હોલિકાસ લેબ ત્યાર પછી નવ હોલિકા યુઝ ટુ હર મેઝિક પાવર ખાલી જગ્યા તો જવાબ આવશે ફોર વ્રોંગ ફોર વ્રોંગ એટલે કે ખોટી રીતે એટલે કે ખોટી શક્તિનો તેણે ઉપયોગ કર્યો તો ખોટી રીતે જૂઠી રીતે ખાલી જગ્યા વોઝ બન્ટ ઇન ધ ફાયર કોણ અગ્નિમાં બળી ગયું તો જવાબ આવશે હોલિકા ધ હોલિકા વોઝ બન્ટ ઇન ધ ફાયર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ વાક્યો વાંચીને ટ્રુ અથવા તો ફોલ્સ લખો એમાં પહેલું હિરણ્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ કારણ કે હિરણ્ય કશ્યપુ એક સારા રાજા ન હતા બીજું પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્ય કશ્યપુ પ્રહલાદ હિરણ્ય કશ્યપુનો પુત્ર હતો તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી ત્રીજો સવાલ પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા પ્રહલાદ એ હોલિકાનો ભક્ત હતો તો જવાબ આવશે ફોલ્સ કારણ કે તે વિષ્ણુનો ભક્ત હતો ચોથું હિરણ્ય કશ્યપુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો હતો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી ચોથું હોલિકા વોઝ બ્લેઝડ હોલિકાએ આશીર્વાદ આપ્યા તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું છઠ્ઠું હોલિકા સેટ ઇન પ્રહલાદ સ્લેપ હોલિકા પ્રહલાદના ખોળામાં બેઠી તો જવાબ આવશે ફોલ્સ કારણ કે પ્રહલાદ જે છે તે હોલિકાના ખોળામાં બેઠો હતો ચાલો ત્યાર પછી આગળ જોઈએ સાતમું હોલિકા ટ્રાય ટુ કિલ હિરણ્ય કશ્યપુ હોલિકાએ હિરણ્ય કશ્યપુને મારવાનો પ્રયત્ન કર્યો તો જવાબ આવશે ફોલ્સ કારણ કે તેને પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો હતો આઠ મુગોડ વિષ્ણુ સૈવ પ્રહલાદ ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવ્યો તો જવાબ આવશે ટ્રુ નવ હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર હોલિકા પ્રહલાદની બહેન હતી તો જવાબ આવશે ફોલ્સ કારણ કે તે તેની બહેન નહીં પણ એમના ફય હતા હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક હોલિકાની શક્તિએ કામ ન કર્યું તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ આપેલા બાર ગ્રાફનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે રોહિતે કરેલા રન દર્શાવ્યા છે વિરાટે કરેલા સચિન રાહુલ હાર્દિક અને ધોની વગેરે કરેલા રન આપણને દર્શાવ્યા છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે આ બાર ગ્રાફના આધારે તો પહેલો સવાલ હાઉ મેની પ્લેયર્સ આર શોન ઇન ધ ગ્રાફ ગ્રાફની અંદર કેટલા ખેલાડીઓ દેખાય છે તો જવાબ આવશે ધેર આર સિક્સ પ્લેયર્સ આર શોન ઇન ધ ગ્રાફ બીજું હુ સ્કોર ધ હાઇએસ્ટ રન્સ કોણે સૌથી વધારે રન કર્યા છે તો જવાબ આવશે વિરાટ સ્કોર્ડ ધ હાઇએસ્ટ રન ત્રીજો સવાલ હાઉ મેની રન્સ ડીડ રોહિત સ્કોર રોહિતે કેટલા રન કર્યા છે તો જવાબ આવશે રોહિત સ્કોર્ડ ફોર થાઉઝન્ડ સોરી ફોર થાઉઝન્ડ રન્સ એટલે કે રોહિતે ચાર હજાર રન કર્યા હુ સ્કોર્ડ ઇક્વલ રન્સ કોણે એક સરખા રન કર્યા છે તો રાહુલ એન્ડ રોહિત સ્કોર્ડ ઇક્વલ રન્સ એટલે કે રાહુલ અને રોહિતે એક સરખા રન કર્યા છે હુ સ્કોર્ડ ધ લોવેસ્ટ રન કોણે સૌથી ઓછા રન કર્યા છે તો હાર્દિક સ્કોર્ડ ધ લોવેસ્ટ રન એટલે કે હાર્દિકે સૌથી ઓછા રન કર્યા છે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7 ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક બગીચાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે અને બગીચાની અંદર વિવિધ બાળકો જે છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો જોઈએ એમના આધારે કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તરો એમાં પહેલો સવાલ હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક બગીચામાં કેટલા બાળકો છે તો ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક બીજું હુ ઇઝ રીડિંગ અ બુક કોણ પુસ્તક વાંચી રહ્યું છે તો આર્યન ઇઝ રીડિંગ અ બુક ત્રીજું વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ વિજય અને રાજુ શું કરી રહ્યા છે તો જવાબ આવશે વિજય એન્ડ રાજુ આર પ્લેઈંગ વિથ બોલ ચોથું હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી કોણ વૃક્ષની ડાળ ઉપર બેઠું હતું તો અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી વોટ ઇઝ રીતા ડુઈંગ રીતાએ શું કર્યું તો રીતા ઇઝ ફિલ ધ કલર ઇન ટુ ધ પિક્ચર એટલે કે રીતા જે છે તે ચિત્રની અંદર રંગ પૂરી રહી છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખો ચાલો તો પહેલો સવાલ વોટ ઇઝ ધેટ પહેલું શું છે તો અહીંયા ઘરનું ચિત્ર આપણને આપ્યું છે તો જવાબ આવશે ધેટ ઇઝ અ હાઉસ બીજું વોટ આર ધોઝ પહેલાં શું છે તો જવાબ આવશે ધોઝ આર ફેન્સ કોણ છે તો જવાબ આવશે ધીસ ઇઝ અ બોય ત્યાર પછી ચોથું વોટ આર ધીસ આ શું છે તો જવાબ આવશે ઇઝ એન અમ્બ્રેલા છઠ્ઠું વોટ આર ધીસ આ શું છે તો ધીઝ આર bananas. ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કૌંસમાં આપેલા ક્વેશ્ચન વર્ડ વડે ખાલી જગ્યા પૂરો તો કૌંસમાં અહીંયા તમે જોશો તો વુ વોટ વેર વેન હાવ મેની જેવા શબ્દો આપણને આપેલા છે પેલું ખાલી જગ્યા ડૂ ધ ચિલ્ડ્રન પ્લે તો જવાબ આવશે વોટ વોટ ડૂ ધ ચિલ્ડ્રન પ્લે બાળકો શું રમે છે બીજું ખાલી જગ્યા આર ધેર ધ ટ્રી વૃક્ષની નીચે કેટલી ગાયો છે તો કેટલી એટલે કે હાવ મેની ત્રીજું ખાલી જગ્યા આર ધોસ પહેલું શું છે તો વોટ આર ધોસ પેલું એટલે વોટ આર ધોસ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ કોણ ગીત ગાઈ રહ્યું છે તો અહીંયા અહીંયા આવશે જવાબમાં વુ પાંચમું ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ તો અહીંયા આવશે વેર વેર ઇઝ યોર સ્કૂલ તમારી શાળા ક્યાં છે ચઠ્ઠું ખાલી જગ્યા ટીચિસ યુ ઇંગ્લિશ તમને કોણ અંગ્રેજી પણ આવે છે તો અહીંયા પણ જવાબ આવશે વુ ત્યાર પછી સાતમું ખાલી જગ્યા બલુન્સ ડુ યુ હેવ તમારી પાસે કેટલા ફુગ્ગા છે તો કેટલા એટલે હાવ મેની તો અહીંયા જવાબ આવશે હાવ મેની આઠમો ખાલી જગ્યા ઇઝ જતી ઇન ડુઈંગ શું કરી રહ્યો છે તો શું એટલે વોટ તો જવાબ આવશે વોટ ઇઝ જતી ઇન ડુઈંગ નવમું ખાલી જગ્યા વિલ નિશા ગો ટુ ધ માર્કેટ તો વેન વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ નિશા માર્કેટમાં ક્યારે ગઈ ખાલી જગ્યા ઇઝ માય બુક તો જવાબ આવશે વેર ઇઝ માય બુક મારી બુક ક્યાં છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ ઇઝ અથવા તો આર વડે ખાલી જગ્યા ભરો એમાં જો એક વચન હોય ને તો ઈજ આવશે અને બહુ વચન હોય તો આર આવશે ખાલી જગ્યા ઇઝ ધ મંકીઝ જમ્પિંગ ખાલી જગ્યા ઇઝ વાક્યની શરૂઆતમાં હોય તો એનું પ્રશ્નાર્થ વાક્યનું એને આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કરીએ તો અહીંયા ઈઝ થઈ જશે બરાબર તો ઇઝ ધ મંકી જમ્પ જમ્પિંગ ત્યાર પછી ખાલી જગ્યા ધ લાયન રોનિંગ રોરિંગ તો લાઇન એક વચન છે એટલે ઇઝ આવશે ઇઝ ધ લાઇન રોરિંગ પછી ત્રીજું ખાલી જગ્યા યુ ગોઈંગ ટુ સ્કૂલ તો યુની આગળ આર આવશે કારણ કે આર જે છે તે યુ સાથે વપરાય છે બહુવચનમાં ખાલી જગ્યા રાજ સિંગિંગ તો ઇઝ રાજ સિંગિંગ હવે રાજ જે છે તે એક વચન છે અને ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે હી આવશે ખાલી જગ્યા ધી પ્લેઇંગ ચેસ તો આર આર ધી પ્લેઇંગ ચેસ શું તેઓ ચેસ રમ્યા હતા રમશે ખાલી જગ્યા સી ડાન્સિંગ તો ઇઝ સી ડાન્સિંગ ધ બોઇઝ શાઉટિંગ ધ બોઇઝ બોઇઝ છે એટલે અહીંયા આર આવશે બહુ વચન થઈ ગયું એટલે આવશે આર તો આર ધ બોઇઝ શાઉટિંગ ખાલી જગ્યા મીના કુકિંગ તો ઇઝ મીના કુકિંગ શું મીના રાંધી રહી છે તો જવાબ આવશે ઇઝ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આપેલા વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવાના છે ચાલો પહેલું વાક્ય યુ આર વોકિંગ તો એમાં આર જે છે તે આગળ જતું રહેશે યુ પાછળ જતું રહેશે અને વોકિંગ એની સ્થાને જ રહેશે અને પ્રશ્નાથહીને મૂકવું પડશે તો આર યુ વોકિંગનો પ્રશ્નાર્થ થઈ જશે આર યુ વોકિંગ પછી છે આઈ એમ રીડિંગ તો આઈ એમ રીડિંગનો પ્રશ્નાર્થ આપણે બનાવવું છે તો એમ આગળ આવી જશે એ પાછળ જતો રહેશે તો એમ આઈ રીડિંગ ત્યાર પછી ત્રીજું ધે આર ગોઈંગ હોમ એમાં આર આગળ આવતું રહેશે તે પાછળ જતું રહેશે તો આર ધે ગોઈંગ હોમ ચાલો ત્યાર પછી ચોથું દિશા ઇઝ સ્કીપિંગ તો ઇઝ દિશા સ્કીપિંગ ઇઝ આગળ આવતું રહેશે દિશા પાછળ જતું રહેશે પાંચમું ધ બોઇઝ આર પ્લેઇંગ તો એમાં આર આગળ આવશે ધ બોઇઝ પાછળ જશે આર ધોઈઝ પ્લેઇંગ તારા ઇઝ કુકિંગ તારા રસોઈ કરી રહી છે તો ઇઝ તારા કુકિંગ ઇઝ આગળ આવશે તારા પાછળ જશે અને કુકિંગ તો ઇઝ તારા કુકિંગ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બાર યસ અથવા તો નો વડે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલું આપણે યસ અને નો બંને વડે લખવાના છે યસ ઇઝ યસ જમ્પિંગ શું જોઈ કૂદકો મારશે તો યસ હી ઇઝ હા તે મારશે અને નો હી ઇઝ નોટ તે નહીં મારે અથવા તો નો હી ઇ ઇઝન્ટ આ ટૂંકમાં રૂપ થશે એનો ટૂંકમાં જવાબ પછી છે બીજું આર વી પ્લેઈંગ શું આપણે રમી શકીએ તો યસ વી આર હા આપણે રમી શકીએ નો વી આર નોટ આપણે ન રમી શકીએ નો વી આર નોટ ચાલો ત્યાર પછી ત્રીજું ઇઝ ધ રેબિટ રમિંગ તો જવાબ આવશે યસ ઇટ ઇઝ અને નોમાં આપવો હોય તો લખી શકીએ નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ ચોથું હાવ આર ધી કમિંગ હોમ આર ધી કમિંગ હોમ તેઓ ઘરે આવશે તો જવાબ આવશે યસ ધે આર આ તેવો આવશે નો ધે આર નોટ તેઓ નહીં આવે નો ધે આર નોટ તેવો આવશે નહીં ઇઝ અમર સિંગિંગ યસ હી ઇઝ નો હી ઇઝ નોટ નો હી ઇઝન્ટ હા તો તે ગાય છે અથવા તો ના તે ગાતો નથી ત્યાર પછી આપણે જો યુનિટ નંબર તેર અહીંયા આપણને સોરી પ્રશ્ન નંબર તેર અહીંયા આપણને કહ્યું છે કે માય નેબર વિશે એક નાનો પરિચય લખો અહીંયા આપણને જે પ્રશ્નો પૂછાશે એનો મદદ તમે કરી શકો જેમ કે વેર ડુ યુ લિવ તમે ક્યાં રહો છો વુ લિવ્સ નેક્સ્ટ ટુ યુ તમારી બાજુમાં કોણ રહે છે વુ આર ધ અધર નેબર તમારા બીજા પડોશી કોણ છે હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી તમારા પરિવારની સૌથી નજીક કોણ છે વુ લિવ્સ ઇન ધેટ ફેમિલી તે પરિવારમાં કોણ રહે છે ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર તમે તહેવારો સાથે ઉજવો છો ડુ યોર નેબર્સ હેલ્પ યુ તમારા પડોશીઓ તમને મદદ કરે છે ડુ યુ હેલ્પ યોર નેબર તમે તમારા પડોશીઓની મદદ કરો છો આર નેબર્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ શું આ પડોશીઓ જે છે તે આપણા માટે ખૂબ ઉપયોગી છે ચાલો તો જોઈએ માય નેબર વિશે આપણે તમે જોઈ શકો છો સરસ મજાનો પોએમ લખેલું છે એટલે કે સરસ મજાનો ફકરો લખેલો છે તો આઈ હેવ અ લવલી નેબર્સ વુ લીવ ઇન માય નિયર માય નિયર માય હાઉસ મારે બે પડોશીઓ છે જે મારા ઘરની બહાર ઘરની બાજુમાં રહે છે They are friendly and always smile at me when I see them. My neighbors have a cut pet dog that I love to play with us. They after share yummy treats with we with me like cookies and candies. I also love to draw pictures for them and show them my artwork. Sometimes we have a fun picnic and play games together. My neighbor helps my family with groceries and

પેલું હી ઇઝ ઓલ્સો નોન એઝ ખાલી જગ્યા તો જવાબ આવશે પવન પુત્ર વન્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ ખાલી જગ્યા એક વાર તેને શું ખાવું હતું તો જવાબ આવશે સન હી ન્યૂ ઓલ ધ ફોર ખાલી જગ્યા પરફેક્ટલી તો વેદાસ તેઓ ચારે ચાર વેદો સારી રીતે જાણતા હતા હી વોઝ ડિવોટી ઓફ ખાલી જગ્યા તેઓ કોને સમર્પિત હતા તો જવાબ આવશે શ્રીરામ હી હેલ્પડ શ્રી રામ ટુ સર્ચ ખાલી જગ્યા તો જવાબ આવશે દેવી સીતા હી ક્રોસ ધ ખાલી જગ્યા એન્ડ બન્ટ ખાલી જગ્યા હી ક્રોસ ધ સી એન્ડ બન્ટ અ લંકા ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈએ મૂડ અને ફિલિંગ્સ માટેના અંગ્રેજી શબ્દ લખો તો પહેલું ચિત્રની અંદર તમે જોશો તો આ બાળક ખુશ જણાય છે તો આપણે લખીશું હેપી બીજા ચિત્રની અંદર એક્સાઇટેડ ઉત્સાહિત જણાય છે તો અહીંયા આપણે લખીશું એક્સાઇટેડ ત્રીજા ચિત્રમાં એકદમ શાંત જણાય છે તો કાલમાં લખીશું ચોથા ચિત્રમાં રડી રહી છે ઉદાસ છે એટલે શેડ પાંચમા ચિત્રની અંદર તમે જોશો તો કંઈક વિચાર કરી રહ્યો છે અથવા તો કંઈક તકલીફ હોય એવું લાગે છે તો આપણે અહીંયા લખીશું ફ્રાઇન્ટ એટલે કે ડરી રહ્યો છે ત્યાર પછી છે ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશ અથવા તો નિરાશ થયો છે ત્યાર પછી સાતમા વાક્યની અંદર જોઈશું તો એ ક્યુરિ સાતમું વાક્ય જે છે એની અંદર એ ક્યુરિયસ છે કંઈક જાણવાની અને ઈચ્છા છે પ્રશ્નો ઉદભવી રહ્યા છે આઠમું જે ચિત્ર છે તેમાં સરપ્રાઇઝનો ભાવ છે દસમા ચિત્રની અંદર એંગ્રી ગુસ્સાનો ભાવ છે નવમા ચિત્રમાં દસમામાં બોર એટલે કે કંટાળાનો ભાવ છે અગિયારમા ચિત્રની અંદર શા એટલે કે શર્માળપણાનો ભાવ છે અને બારમા ચિત્રમાં વરી એટલે કે ચિંતાનો ભાવ છે દોસ્તો આપણે આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યપુથી તમામ વિષયની જે ગાલા સ્વાધ્યપુથીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં